થરાદ તાલુકાનું એક નાનકડું ગામ દીપડા આવેલું છે. આ ગામમાં બે ઐતિહાસિક શિવજીના મંદિર આવેલા છે, 10 જેવા કુલ દેવી દેવતાઓના સ્થાનો છે અને પૂરો શ્રાવણ મહિનો બે મંદિરોમાં અખંડ જ્યોત જ્વલાવવામાં આવે છે. આ વખતે શિવપુરાણ વાંચવામાં આવેલ છે અને ગામના લોકો સવારે શિવપુરાણનો લાભ લે છે. કથાકાર નાગજીભાઈ ગૌભક્ત બધાને કથાનો લાભ આપે છે. ત્યારે મહત્વની વાત એ છે કે દીપડામાં બે ગૌશાળા આવેલી છે. એ ગામના તથા આજુબાજુના ગૌભક્તો સાથ સહકાર આપી ગૌમાતાની સેવા કરવામાં આવે છે. આ બે વર્ષથી કોરોના કાળ અને વરસાદ વરસવાથી હાલત કફોડી બની છે, દાન પણ નથી મળતું. આજે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કોરોનાનું ધ્યાન રાખી ભજન સંતવાણીનો કાર્યક્રમ તથા મટકી ફોડવાનો કાર્યક્રમ રાખેલો હતો. ગૌભક્તો મન મૂકી લાભ લીધો હતો. ગૌભક્ત કલાકાર વેલજીભાઈ પટેલ એન્ડ પ્લાસ્ટી ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતમાં સૌએ પ્રસાદી ગ્રહણ કરી હતી. રિપોર્ટર હમીરભાઈ સુતાર, બનાસકાંઠા. આજ આપણે બે વર્ષથી કૃષ્ણ ભગવાન આપણે ગૌશાળામાં ભક્તિનો કાર્યક્રમ રાખતા, બે સાલથી હવે કેમ કે કોરોના બીમારીથી કરીને આપણે બંધ રાખવામાં આવ્યો હતો. 8 સાલ મેં આપણે કૃષ્ણ ભગવાનનો મહોત્સવ ઉજવવામાં આવ્યો, ભટકીનો કાર્યક્રમ રાખ્યો, સંતવાણી અને ગૌ માતાને આપણે લાભ માટે ગૌશાળાને લાભાર્થા માટે ગાયરો સારો ભેગો કરવા માટે આપણે આયોજન રાખવામાં આવ્યો અને સરકારના નિયમ મુજબ પ્રમાણે હું આપણે ગૌશાળામાં આયોજન રાખ્યો અને અમે ગામવાસીએ મળે અને કાર્યક્રમ લીધો. બોલીએ ગૌ માતા.